આજે વૈશાખ વદ અમાસ સાથે જ આજે સૂર્યપુત્ર શનિદેવનો જન્મોત્સવ પણ છે, ત્યારે શહેરના વાડી દાલિયાપોળ સ્થિત 260 વર્ષ પૌરાણિક શનિદેવ મહારાજની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે શનિદેવ મંદિર ખાતે વહેલી સવારે 5:30 કલાકેથી શહેનાઈના સૂર સાથે મંદિર ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 6 કલાકે ધવલકુમારના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું. સવારે 9:45 કલાકે શનિદેવની આરતી કરવામાં આવી હતી. સાથે જ બપોરે જન્મોત્સવ બાદ સાંજે 6 કલાકે આરતી તેમજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ પર શનિદેવ કોપાયમાન કે રીજે તો તેનું તરત જ પરિણામ જોવા મળતું હોય છે. શનિની સાડાસાતી હોય તેઓ શનિદેવની પૂજા અને તેલ ચડાવી કાળા અડદ કાળા તલ અગરબત્તી દીવો કરી તેઓની પૂજા કરવામાં આવે છે, જેથી શનિદેવ પ્રસન્ન રહે છે. શનિદેવે કર્મોનું ફળ આપનાર દેવતા છે. તેમની દ્રષ્ટિ રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી શકે છે. ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તોએ શનિદેવના દર્શન પૂજન કર્યા હતા, સાથે જ સુંદરકાંડનો લાભ લીધો હતો. સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર. આજે આપણે સર્વે જાણીએ છીએ કે વૈશાખ વદ અમાસ પવિત્ર દિવસ શનિદેવ મહારાજનો જન્મોત્સવ છે. આજે વાડી ખાતે આવેલું આ 260 વર્ષ પૌરાણિક શનિદેવ મહારાજનું મંદિર અને દર વર્ષની જેમ શનિદેવ મહારાજની અસીમ કૃપાથી વિવિધ પ્રકારના મનોરથ ભગવાનના થઈ રહ્યા છે. વાત કરીએ મનોરથની તો સર્વપ્રથમ સવારે 5 કલાકે શરણાઈના સૂર સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. તત્પશ્ચાત 5:30 કલાકે ભગવાનની મંગળા આરતી થઈ. તેના બાદ 6 કલાકે શ્રી ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું આયોજન થયું. તત્પશ્ચાત સવારે 10 કલાકે બીજી એક આરતી થઈ ભગવાનની. બપોરે 11:30 કલાકે જન્મ અભિષેક પૂજન શરૂ થશે અને 12:30 કલાકે એટલે કે મધ્યાહ્ને જે સમયે શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ સમયે શનિદેવ મહારાજની જન્મ અભિષેક આરતી છે. તત્પશ્ચાત બપોરે 1 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલ છે. સાંજે 6 કલાકથી અન્નકૂટના દર્શન તથા વિશેષ શણગારના દર્શન પણ રાખેલા છે. વિશેષ શણગાર વિશે હું અહીં કહેવા માગીશ કે જે પ્રકારે આપણે આપણો સમાજ આપણો દેશ વિવિધ પ્રકારની અલગ અલગ આપદાઓ વિપદાઓથી ગ્રસિત છે આજે અને આજે જે કપરો સમય આવી રહ્યો છે એવા સમયની અંદર શનિદેવ મહારાજ જે કહેવાય છે કે ન્યાયના દેવતા છે, શ્રમના દેવતા છે, ઉદ્યમના દેવતા છે, એમના પાસે આપણે એટલી જ વિનંતી કરીએ કે દેશ સમાજ કલ્યાણનું સમાજ બધાનું કલ્યાણ થાય તથા શનિદેવ મહારાજની કૃપા દ્રષ્ટિ સર્વે પર પડે. વાત રહી સાંજે 8 કલાકે તો સિમ્ફોની ગ્રુપ દ્વારા વડોદરાના નામી કલાકાર જિગ્નેશ શાહ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલ છે. હું શનિ મંદિર પરિવાર તરફથી સર્વે ભાવિક ભક્તોને વિનંતી કરું છું કે આપ સર્વે આવો, પરિવાર સાથે આવો, મિત્રો સાથે આવો, શનિદેવ મહારાજના દર્શન કરીને જીવન ધન્ય કરીએ અને કૃપા દ્રષ્ટિના પાત્ર થઈએ. જય શનિશ્વર. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.